નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આપણે અગાઉ જે ખેડૂતોલક્ષી જમીન મિલકતને લગતો નવો એક કાયદો અમલમાં આવ્યો કે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ તે અન્વયે પ્રાથમિક માહિતીનો વિડીયો જોઈ ગયા તેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવેલ હતી કે સર આ અંગેની અરજી કોને કરવી અને કેવી રીતે કરવી તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેજો જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ આવી ખેડૂતોલક્ષી કે અન્ય ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય અને તમારા સગા સંબંધી અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરી તેઓને પણ આ અંગેની માહિતી મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ અન્વયે અરજી કોને કરવી અરજી ફી કેટલી ચૂકવવી પડશે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટની કેટલી નકલ રજૂ કરવી જોઈશે અને તેનું ફોર્મ કેવું હોય અને કેવી રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ અને સચોટ માહિતી જો જોઈતી હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો સૌપ્રથમ હું તમને જે આધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ છે તો તે એક્ટનું જે સરકારી ગેઝેટ આવે છે તે ગેઝેટ બતાવીશ અને ત્યાર પછી આ અધિનિયમ અન્વયેના જે નિયમો બનાવવામાં આવ્યા છે તો તે નિયમનું ગેઝેટ પણ બતાવીશ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તે નિયમોનું જે ગુજરાતી ભાષાંતર આપણને પ્રાપ્ત થયેલ છે તેની વિગતે આપણને આ સંપૂર્ણ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશ તો ચાલો હું સૌપ્રથમ તમને તે ગેઝેટ બતાવું છું તો મિત્રો આ ગુજરાત સરકારનું જે ગેજેટ છે ધ ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે પબ્લિશ બાય ઓથોરિટી કોપી છે જે આપણે રેવન્યુ વિભાગની સાઇટ પરથી મેળવેલ છે જે ફ્રાઇડે ઓક્ટોબર નવ બે હજાર રોજ આ ગેઝેટ બહાર પાડવામાં આવેલ છે તો આ તમે જોઈ શકો છો તો આ ગેઝેટમાં આ કાયદો બતાવવામાં આવશે તો સૌ પ્રથમ જોઈ શકો છો ધીસ એક્ટ મે બી કોલેડ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ એટલે કે આ કાયદો એ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર ઓળખાશે તો આ આખું જે તે કાયદાનું છે તો તેની સંપૂર્ણ ગેજેટમાં જે માહિતી છે તે અંગ્રેજી ભાષામાં છે તો આપ આ જોઈ શકો છો કે આખે આખો જે એક્ટ છે કાયદો છે અધિનિયમ છે તે આપવામાં આવેલ છે જે નવ પેજનો છે તો જો તમે આ ડાઉનલોડ કરવા માંગતા હોય તો રેવન્યુ વિભાગની સાઇટ પરથી અથવા તો જે આપણે બ્લોગ છે ટ્રીક ગુજરાતી ડોટ કોમ ત્યાં પણ હું તમને આની લિંક આપી દઈશ તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો આ ઉપરાંત તમને આ અન્વયેના એટલે કે આ અધિનિયમ અન્વયેના જે નિયમો બનાવવામાં આવેલ છે તો તે નિયમો પણ બતાવું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ નિયમો પણ જે ગવર્મેન્ટ ગેજેટ છે તેમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે સોળ ડિસેમ્બર બે હજાર વીસના ગેજેટમાં આ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો આ જે આપણે જોઈ રહ્યા છીએ તે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અન્વયે જે નિયમો બનાવવામાં આવેલ છે તે નિયમો છે જેમાં ડેફિનેશન અને તેની પ્રોસીજર આ સંપૂર્ણ માહિતી અંગ્રેજી માધ્યમથી તમે જોઈ શકો છો તો ગેઝેટમાં જે કંઈ માહિતી આવતી હોય છે તે મોટાભાગે એક્ટ અને નિયમો એ બંને અંગ્રેજી ભાષામાં હોય છે તો અહીંયા એપ્લિકેશન ફી ઇન્ક્વાયરી બાય ધ કમિટી એટલે કે કમિટી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં તો આ સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો કે અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલ છે ત્યાર પછી તેનું આ ફોર્મ પણ જોઈ શકો છો તો આ નિયમોની જે લિંક છે તે પણ હું તમને જે આપણી બ્લોગ ટ્રીક ગુજરાતી ડોટ કોમ છે તેમાં આપી દઈશ અથવા તો તમે રેવન્યુ વિભાગની સાઇટ પર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો તો હવે આપણે જોઈએ કે જે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી આ નિયમો જે અંગ્રેજીમાં છે તેનું ભાષાંતર એટલે કે ગુજરાતી ભાષાનું જે સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યું છે તેના થકી આપણે માહિતી મેળવીએ તો ગુજરાત સરકારનું જે નોટિફિકેશન છે તેનું આ ગુજરાતી ભાષાંતર છે તો જોઈ શકાય છે કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ હેઠળ જે નિયમો બનાવવામાં આવ્યા તે નિયમો છે જેમાં ક્રમ નંબર એક જોઈએ કે ટૂંકી સંજ્ઞા અને આરંભ આ નિયમો ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ નિયમો બે હજાર વીસ કહેવાશે અને તેનો અમલ તે રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે એટલે કે જ્યારે આપણું પ્રસિદ્ધ થયું ગેજેટ ત્યારથી જ આ નિયમો અમલમાં આવી જાય છે ત્યાર પછી અહીંયા જે નિયમ અને અધિનિયમોમાં જે કંઈ શબ્દો વાપરવામાં આવ્યા તેની વ્યાખ્યાઓ કરવામાં આવેલ છે હવે ક્રમ નંબર ત્રણ પર આપણે જોઈ શકીએ છીએ કે અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ અરજી કરવાની કાર્યપદ્ધતિ શું છે તો અરજી કરવાની કાર્યપદ્ધતિમાં ક્રમ નંબર એક છે કે વિવાદિત જમીન જે જગ્યાએ આવેલી હોય તે વિસ્તાર પર હકુમત ધરાવતા જિલ્લા કલેક્ટરને વ્યક્તિગત અથવા તો ટપાલ દ્વારા અરજી કરવી જોઈશે તો જે કોઈ અરજદાર મિત્રો આ અધિનિયમ અન્વયે અરજી કરવા માંગતા હોય અને જે વિવાદિત જમીન એટલે કે પ્રશ્નવાળી જમીન આવેલી હોય તે વિસ્તાર ઉપર હકૂમત ધરાવતા એટલે કે તે વિસ્તાર જે જિલ્લા કલેક્ટરશ્રીને લાગુ પડતો હોય તે જિલ્લા કલેક્ટરશ્રીને વ્યક્તિગત એટલે કે રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર બે છે કે દરેક અરજી ઠરાવેલ નમૂનામાં કરવી જોઈશે તો આ જે આપણે નિયમો જોયા તેમાં એક નિયત નમૂનો આપવામાં આવેલ છે અરજી માટેનો તો તે નમૂનામાં જ અરજી કરવાની રહેશે અને અરજદાર દ્વારા યોગ્ય રીતે સહી કરવી જોઈશે અને ખરાઈ કરવી જોઈશે તો તે અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરી અને નીચે અરજદારે પોતાની સહી યોગ્ય રીતે કરવી જોઈશે

સામેલ રાખવા માગતા હોય તે તમામ આધાર પુરાવાઓના દરેક પાના ઉપર તમારે અરજદારે સહી કરવાની રહેશે અને તે તમામ આધારોની ત્રણ નકલમાં અરજી સાથે સામેલ રાખવાના રહેશે તો સૌ પ્રથમ મુદ્દો આપણે જોઈ ગયા કે અરજી કોને કરવી તો આ અરજીએ જે તે જિલ્લા કલેક્ટરશ્રીને કરવાની રહેશે ત્યાર પછીનો મુદ્દો આવ્યો કે કયા કયા ડોક્યુમેન્ટ તો જે વિવાદવાળી જમીન છે તે અંગેના જે કંઈ આધારો અરજદાર રજૂ કરવા માંગતા હોય તે આધારોના દરેક પાના ઉપર અરજદારે પોતાની સહી કરવાની રહેશે અને તે આધારની ત્રણ નકલ અરજી સાથે જોડવાની રહેશે ત્યાર પછી આપણે જ્યારે આ અરજી કચેરીમાં જમા કરાવીએ છીએ ત્યારે અરજીની સ્વીકૃતિની પહોંચ આપવી જોઈએ એટલે કે કચેરી દ્વારા આ અંગેની પહોંચ આપવી છે અને તે હેતુ માટે નિભાવવામાં આવતા રજિસ્ટરમાં તેની નોંધ કરવી જોઈએ અને આ અંગેનું રજીસ્ટર કચેરીમાં નિભાવવામાં આવશે અને તેમાં તેની નોંધ કરવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર ચાર છે અરજી ફી તો અરજી ફી આ અધિનિયમ હેઠળની દરેક અરજી સાથે અરજી ફી રૂપિયા બે હજાર પૂરા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચૂકવવી જોઈએ તો આ એક મહત્ત્વનો મુદ્દો છે કે જે કોઈ અરજદાર મિત્રો આ અધિનિયમ અન્વયે અરજી કરે છે તેઓએ અરજી ફી રૂપે રૂપિયા બે હજાર ચૂકવવાના થશે અને તે પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચૂકવવાના થશે ત્યાર પછી ક્રમ નંબર પાંચ છે કે સમિતિ દ્વારા તપાસ જેમાં પેટા ક્રમ નંબર એક છે કે અરજી મળ્યેથી કલેક્ટર સંબંધિત પ્રાંત અધિકારી અને અથવા પોતે યોગ્ય ગણે તેવા પોલીસ અધિકારી સહિત બીજા કોઈ અધિકારીને તપાસ સોંપશે એટલે કે કલેક્ટરશ્રીને જ્યારે તમે અરજી કરો છો ત્યારે કલેક્ટર જે તે સંબંધિત પ્રાંત અધિકારી અથવા તો કોઈ પણ પોલીસ અધિકારી કે કલેક્ટરશ્રીને જે કોઈ યોગ્ય લાગે એવા અધિકારીને આપની અરજી અંગેની તપાસ સોંપવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર બે છે સરકારી જમીનના કિસ્સામાં અથવા જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તે વ્યક્તિ માથાભારે વ્યક્તિ હોય તેવા કિસ્સામાં કલેક્ટર અથવા રાજ્ય સરકાર આપમેળે ગુનાની ન્યાયિક નોંધ લઈ શકશે અને ત્યારબાદ જે પેટા નિયમ ત્રણથી દસ છે તે અનુસાર પગલાં લેવા જોઈશે એટલે કે સરકારી જમીનના કિસ્સામાં અથવા તો જે વ્યક્તિ ઉપર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તે વ્યક્તિ માથાભારે વ્યક્તિ હોય તેવા કિસ્સામાં કલેક્ટર અથવા તો રાજ્ય સરકાર આપમેળે ગુનાની ન્યાયિક નોંધ લેશે અને ત્યારબાદ જે પેટા નિયમો ત્રણથી દસ છે તેમાં જે જોગવાઈઓ છે તે અનુસાર પગલાં લેવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર ત્રણ છે કે અરજી મળીએથી પ્રાંત અધિકારી અથવા જેમને અરજી મોકલવામાં આવી છે તેવા અધિકારી સંબંધિત સત્તાધિકારીને તમામ વિગતો ધરાવતો અહેવાલ અને તેમના દ્વારા આપવામાં આવેલી પરવાનગી સુસંગત દસ્તાવેજો સાથે પાંચ દિવસની અંદર રજૂ કરવાનું જણાવશે તો આ પ્રમાણે જે સમિતિ દ્વારા તપાસના અલગ અલગ પગલાંઓ અહીંયા જણાવવામાં આવેલ છે અને તે પ્રમાણે તમારી જે અરજી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી અહીંયા સમિતિની સત્તાઓ અને કાર્યો પણ જણાવવામાં આવેલ છે કે સમિતિની બેઠક અધ્યક્ષ નક્કી કરે તેવા સમયે અને સ્થળે પંદર દિવસમાં ઓછામાં ઓછી એક વખત બોલાવવી જોઈશે અધ્યક્ષ એટલે કે આ જે કમિટી છે તે એક્ટની જોગવાઈ અનુસાર કલેક્ટર શ્રી એ તેના અધ્યક્ષ છે તો તેઓ નક્કી કરે તે સમયે અને સ્થળે ઓછામાં ઓછા પંદર દિવસમાં એક વખત આની બેઠક બોલાવવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર બે છે કે જિલ્લા કલેક્ટરને ઠરાવેલા નમૂનામાં મળેલી તમામ અરજીઓ ફરિયાદો સભ્ય સચિવ મારફત સમિતિ સમક્ષ મૂકવી જોઈશે જે કંઈ અરજીઓ આવે છે તે સભ્ય સચિવ દ્વારા તે સમિતિની સમક્ષ મૂકવામાં આવશે અને ત્યાર પછી સમિતિના તપાસ અહેવાલોની ચકાસણી કરવામાં આવશે અને તે અન્વયે આગળ જે કંઈ અદાલતી કાર્યવાહી હોય તે કરવામાં આવશે ત્યાર પછી નીચે આપણે જોઈએ તો અહીંયા જે અરજીનો નમૂનો છે તે આપવામાં આવેલ છે એ નમૂનો જુઓ નિયમ ત્રણ એક એટલે કે ત્રણ એક નિયમ મુજબ આ અરજીનો નમૂનો છે જેમાં પ્રતિશ્રી જિલ્લા કલેક્ટર તો જે જિલ્લો લાગુ પડતો હોય અહીંયા જિલ્લાનું નામ લખવાનું છે ત્યાર પછી ક્રમ નંબર એક છે અરજદારનું પૂરું નામ તો અરજદારે પોતાનું પૂરું નામ લખવાનું છે ત્યાર પછી ક્રમ નંબર બેમાં પિતાનું અથવા તો પતિનું નામ ત્યાર પછી ક્રમ નંબર ત્રણ છે તો અહીંયા અરજદારે પોતાનું સરનામું લખવાનું છે જેમાં પ્લોટ નંબર વિસ્તાર ગામ તાલુકો જિલ્લો એ તમામ વિગતો લખવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર ચાર ઉપર પ્રતિવાદીઓના નામ અને સરનામા લખવાના રહેશે જેમાં પ્રતિવાદી એક હોય તો અહીંયા તેઓનું નામ તેમના પિતાનું નામ પ્લોટ નંબર વિસ્તાર ગામ આ તમામ વિગતો લખવાની રહેશે ત્યાર પછી નીચે તાલુકો અને જિલ્લો એમ તમામ વિગતો લખવાની રહેશે અને જો એક કરતાં વધારે પ્રતિવાદી હોય તો તેવા કિસ્સામાં દરેક પ્રતિવાદીનું નામ અને સરનામું અલગ દર્શાવવાનું રહેશે તો અહીંયા આપણને એક પ્રતિવાદી માટેની જગ્યા આપવામાં આવેલ છે તો એક પ્રતિવાદીનું નામ અહીંયા લખી અને તે સિવાય જો એક કરતાં વધારે પ્રતિવાદી હોય તો અલગ પાનું જોડી અને તેમાં પ્રતિવાદીઓના નામ સરનામા અલગ અલગ દર્શાવવાના રહેશે ત્યાર પછી ક્રમ નંબર પાંચ છે ક્રમ નંબર પાંચ છે કે પચાવી પાડેલ હોવાનું કહેવાતી જમીનનું વિસ્તૃત વિગતો એટલે કે જે જમીન વિવાદવાળી છે તે જમીનની વિગતો અહીંયા તમારે લખવાની રહેશે ત્યાર પછી તે જમીનના મોજણી નંબર હોય તો મોજણી નંબર શહેરી મોજણી નંબર વોર્ડ નંબર બ્લોક નંબર ટીપી કે એપી નંબર ગામ તાલુકો અને જિલ્લો એ જે વિવાદવાળી જમીનની તમામ વિગતો અહીંયા લખવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર છ છે કે જમીનની જંત્રીની કિંમત રૂપિયામાં તો અહીંયા વિવાદવાડી જમીનની જંત્રી કિંમત રૂપિયામાં લખવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર સાત છે કે જમીન ઉપર કોઈ મકાન અથવા માળખું છે કે કેમ તો વિવાદવાળી જમીન ઉપર જો કોઈ મકાન હોય અથવા તો કોઈ માળખું બાંધવામાં આવેલ હોય તો તે બાંધકામની વિગત અહીંયા દર્શાવવાની રહેશે ત્યારબાદ ક્રમ નંબર આઠ છે કે દાવાને લગતી તમામ સંબંધિત હકીકતોનું સંક્ષિપ્ત નિવેદન જરૂર જણાય તો વધારાનું પત્રક ઉમેરવું તો દાવા બાબતે જે કંઈ હકીકતો હોય તેનું સંક્ષિપ્ત નિવેદન અહીંયા લખવાનું છે અને જો જરૂર જણાય તો વધારાનું પત્રક ઉમેરી અને તેમાં તે વિગતો લખી શકાય છે ત્યાર પછી ક્રમ નંબર નવ છે કે રજૂ કરવા ધાર્યો હોય તે પુરાવાનો સારાંશ એટલે કે તે જમીન બાબતે આપણે જે કંઈ આધાર પુરાવા રજૂ કરીએ છીએ તે આધાર પુરાવાનો સારાંશ શું છે તેની વિગતો આપણે અહીંયા લખવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર દસ છે કે જેના પર આધાર રાખ્યો હોય તે દસ્તાવેજની ખરી નકલો આપણે જે આધારે આ અરજી કરતા હોય તે દસ્તાવેજની ખરી નકલની વિગતો અહીંયા લખવાની છે ક્રમ નંબર દસમાં ત્યાર પછી ક્રમ નંબર અગિયાર છે મિલકતની ઓળખ કરતી બીજી સંબંધિત વિગતો એટલે કે જે તે વિવાદવાળી મિલકતની ઓળખ સંબંધે જે કંઈ વિગતો હોય તે આપણે અહીંયા લખવાની રહેશે અને છેલ્લે ક્રમ નંબર બાર છે કે અરજદાર રજૂ કરવા ઈચ્છતા હોય તેવી કોઈ બીજી વિગતો જો તમે આ સિવાય આ જમીન બાબતે કોઈ બીજી વિગતો જણાવવા માંગતા હોય તો તે વિગતો અહીંયા લખવાની રહેશે નહીતર તમારે અહીંયા ડેશ કરી લેવાનો રહેશે ત્યાર પછી નીચે લખેલ છે કે હું આથી મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ જાહેર કરું છું કે ઉપર રજૂ કરેલી માહિતી અને વિગતો અને તેના બિડાણના પૂરા સંપૂર્ણ અને ખરા છે ત્યાર પછી તમારે અહીંયા સ્થળ તારીખ લખી લેવાની છે અને અહીંયા અરજદારે પોતાની સહી કરવાની રહેશે તો આ નમૂનો પણ જે આપણે બ્લોગ છે ટ્રીક ગુજરાતી ડોટ કોમ ત્યાં મૂકી આપવામાં આવશે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને તેનું વર્ડની ફાઇલ પણ મૂકવાનો પ્રયત્ન કરીશું જેથી કરી અને તમે જો ટાઈપ કરવા માગતા હોય તો ટાઈપ કરી અને સરળતાથી આપ અરજી કરી શકો તો જો તમને મારી આ માહિતીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જેથી કરી અને તેઓને આ માહિતી ઉપયોગી થઈ શકે અને જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ